હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં છો. હું પણ મજામાં છું. તો અત્યારે વાગ્યા છે 8:15 ને મારે આજે લેટ થઈ ગયું જાગવામાં. 8 વાગે જાગી તો બિહારી રોટી પણ બની ગઈ છે ફટાફટ 15 મિનિટમાં, કેમ કે આજે રોટલી નથી બનાવી દીધી, ભાખરી બનાવી દીધી અને બટલે કાનું શાક એટલે ફટાફટ બની જાય, કેમ કે ભૂલ ખાઈ ન રહે અને ટિફિન બી બની જાય. આજે છે ઈદ, તો બધાને ઈદ મુબારક દિવસી. તો મારે હમણાં સેવૈયા બનાવવાની છે ને પૂરી પણ બનાવવાની છે. તો ચલો હજી ટિફિન પેક થઈ ગયું છે આપણે એના બેગમાં. આંગળી પકડી ને લઈ આવ્યું તમને અહીંયા. હાલો ખાવ એમ કે છે, તમે ખાવ એમ કે છે, તમે ખાઈ લો એમ કે છે. ઈદી આપો, ઈદી તાલી ને પૈસા આપો. એમાં વિચારવાનું હારે જાવું હોય બધે. કુકુ ને તો મૂકી દેવ, કુકુ ને લીધું હારે, એને ફરવા લઈ જાવ. શું કરે છે ઈ? ઉરે દે કતે ઉરે ધારા કરે છે. હાલે અલે રે અમ્મા, મારે નીકળો છે. ગોડાયો ડાયો છે. ડાયો છે. હા ડાયો છે. ડાયો છે. ઈ તમાર પાસે ડાયો હોય, માર પાસે નો ડાયો હોય. માર પાસે જ મને જ મારે. કઈ સુધી પે? ચેચાસી. તો જો અમે નીચે આવ્યા છીએ, ગટુ એના પપ્પા ની પાછળ પાછળ દોડીને આવી ગયું લીક માં. ગટુ ઉભું થા, બે આય ને નીચે. ગાડી આપડી છે. આપડી ગાડી ક્યાં છે ગોતો? ગાડી ક્યાં છે બાવ? ગોતીએ જા ગાડી. ગાડી કોની છે? દોરે પાપા ની. ઈ આમ જોવે છે. ગાડી કોની છે? ગાડી કોની છે? તો કઈ નઈ, ચલો આપણે પૂરી બની જાય એટલે આપણે નાસ્તો કરી લઈએ, પછી થોડુંક કામ છે કચરું કાઢી લઈએ, વાસણ ધોઈ નાખીએ અને પછી આપણે મસ્ત મસ્ત રેડી થઈ જઈએ હે ને. જો કે કંઈ જવાનું છે ને, પણ એમ જ રેડી થઈ જાય અને બધાને ફોન કરી દઈએ ઈદ મુબારક. તો જો મારી સેવૈયા પૂરી રેડી છે, ગટુ નીચે છે ને, તો મમ્મી કે નાસ્તો કરી લઉં અને પછી જે કરવું હોય કર. તો ચલો આપણે બધા નાસ્તો કરી લઈએ, પછી આપણે કંઈ કામ તો પોતા મમ્મી મારી દીધા છે, ખાલી મારે શું કરવાનું છે, ગટુ આવે નવરાવાનું છે ને, રેડી કરવાનું છે. યમ્મી. બાબુ ઈદ મુબારક કયો?
જો એને બોલતા હોય ઈદ મુબારક એમ બોલે, ઈદ મુબારક કહી દીધું તમને બાવ. અહીંયા મમ્મા પાસે આમ જો કસરત કરે, જોયું બહુ ગોલું થઈ ગયું છે તેની, પગ નો પકડાય જો તો કેવું કરે છે. વાગ્યા છે બાર અને મમ્મી બનાવવા છે રસોઈ, કેટલી પૂરી ને એવું બનાવેલું છું પપ્પા માટે, ખાલી રોટલો ને શાક બનાવવાનું છે. અચાનક કેમ ઘેન ચડવા માંડ્યો, માથું ભારે ભારે થઈ ગયું. કઈ નઈ, હમણાં ગટુ ને સુવડાવી દઉં, નહી સુવે તો મમ્મી રાખશે ને, હું તો સુઈ જવાનું, ખાલી ખોટી તબિયત ખરાબ થઈ જાય ને પેલા સુઈ જાવ હે ને. તો વાગ્યો છે એક ને ગઢું સુઈ ગયું છે, તો હું જમવા બેસી ગઈ છું, જમીને હું પણ સુઈ જવાની છું. જો જમવાનું આવી ગયું છે રેડી, તો કાંઈ નહીં ચલો આપણે જમીને સુઈ જઈએ, જાગીને પછી આપણે બ્લોક પણ. તો વાગ્યા છે 4:45 ને હું જાગી છું, ગઢું મારે પહેલાં જાગી ગયું હતું, જાગીને બહાર રમતું તો આવીને જોઈએ એમ છો. જોયું એની પેલી રિંગ હોય ને એને તોડી નાખી જો બધા ફૂલ. બા હું કર્યું આ બધું, બાબુ આમ હું જોતો હું કર્યું છે આ બધું તોડી નાખો. કેમ તોડી નાખો? પાછું ફૂંક મારીને ઉડાડે છે, જો તોડી પછી આમાં ફૂંક ફૂંક કરે ઉડાડી હું કરે છો. ગટુ દૂધું એમાં દૂધું હોય પીવું છે? પીવું દૂધું પીવું? બોટલ મમ્મી મોઢામાં નાખીને બેઠી આમ તો. દૂધું પીવું બાબુ? હું કહીશો બેન દૂધું છે, એમાં તો કઈ નથી ખાલી છે. દૂધું પીવું? પીવું દૂધું ભર દો એમાં, હાલ દૂધું ભર દો લે. આમાં દૂધું પી દો. વાગે છે 6:30 અને મમ્મી ની જાય છે માર્કેટમાં ને ગટુ ને આટો મરાવવા. જો ગટુ ને રેડી કરી દીધું છે મેં. ગટુ જો બેઠું, જો નાની વહી ગયા છે, ટાટા તો કરો મમ્મા ને, ટાટા કરી દો ટાટા. વાગ્યા છે 7 અને મને લાગી હતી ભૂખ, તો મમ્મી માર્કેટ માંથી મારા માટે લાવી છે સમોસા. તો ચલો હું નાસ્તો કરી લઉં, પછી રસોઈ શું બનાવી શું ને કા હરી ને કઈ સાથે ઈદ છે તો કે ફરવા તો નથી લઈ ગયા, જમવા તો લઈ જશે ને, તો કઈ નહીં ચલો જોઈએ. એને બહારનું ખાવું નહીં હોય ને તો ઘરે બનાવીશ, અને એને ઈચ્છા હશે કે બહારનું ખાવું છે તો આ લઈ જઈશ, નકર આપણે ઘરે તો જઈએ જમીને ખાઈ લઈશ. બાપુ તું ક્યાં ગયો તો? ઈશ્કા ખાવા ગયું તું, પછી તળાવે ગયું તું, પછી જ્ઞાવલા હતા, ભાવ હતા, કેટલા હતા, કેમ બોલતા હતા ભાવ? દાળ ફ્રાય જીરા રાઈસ, તો મારા રાઈસ બની ગયા છે ને, મારે બસ ખાલી દાળમાં તડકું જ મારવાનું છે. જો પેન મૂકી દીધું છે, એમાં કાંદા બી નાખી દીધા છે, હમણાં ટમેટા નાખી મસાલો નાખી મિક્સ કરી તડકો વઘારીને દાળ નાખી દઈએ, એટલે આપણા દાળ ફ્રાય બની જાય અને ખાઈ લે. કેમ કે હરીન મેં કીધું બહાર, તો મને કે હમણાં બહારનું બહુ ખાધું છે તો ઘરે જ ખાઈ, ખાલી ખોટું બીમાર નથી પડવાનું. તો મેં બી કીધું સારું, કેમ કે બ્રેડ ને પાઉં ખાઈ ખાઈને મારું બી પેટ ખરાબ થઈ જાય છે. સો આપણે પછી થોડાક દિવસ પછી જશું. દિયો ન્યાદ રહ્યો મને બોલ નાખ દો. દાળ ફ્રાય જીરા રાઈસ સલાડ તો કઈ નઈ, ચલો ખાઈ લઈ અને આજો ફોન માં વાત. રામ લખાને હું જો ખાઉં છું કેન્ડી, આને નથી ખાવી, કેમ નથી ખાવી?
એને કેન્ડી નથી ખાવી, એને મજા નથી. ના બે જો ડિસ્કસ કરે છે વિડિયો ની, જો આ અહીંયા કેન્ડી ખાય છે, ઓલો ક્યાંક ગાયબ થઈ ગયો. તો વિડીયો સારો લાગતો હોય તો લાઈક કરજો અને શેર કરજો અને સપોર્ટ કરતા રહેજો અમને. આમ દિલથી થેન્ક યુ, તમે બહુ બધું સપોર્ટ કરો છો અને કમેન્ટ્સ પણ કરો છો. સારું લાગે તો લાઈક અને શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. કાલે ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.